રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઇજનેર અલ્પના મિત્રના ઘરે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની સૂચનાથી ટેકનિકલ મેનેજર ભૂમિબેન દ્વારા તપાસ કરવામાં આવી છે. પૂર્વ સિટી ઇજનેર અલ્પા મિત્રના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે. હાલ વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરાઈ છે અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રાનું નામ સામેલ હતું. અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું તે પણ સવાલ થઈ રહ્યો છે. આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના, એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા. એટલે મેં એમને પૂછ્યું કે શું હતું, તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કઈ ફાઇલો છે. એટલે મેં કીધું ના, હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી. એટલે મેં કીધું ના, આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં, કેમ કે ઘરે કોઈ હતું નહીં, મારા સાસુ એકલા જ હતા. એટલે અમે પછી મેં એ કે આપણે જોઈ લઈએ, એટલે અમે સાથે જ ઉપર ગયા. સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર પાંચ પોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું. એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં. પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા, એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે. એટલે આ જ એક બાબત છે, મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી. ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી. હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટરવર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાય કરી આપો. એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું. એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ. અને બસ આ જ વાત હતી, મેં એક પણ ફાઇલ જોઈ નથી, મેં ફાઇલો મગાવી નથી, મેં ફાઇલો સહી પણ નથી કરી. રાજીનામું આ ખરેખર તો બે ત્રણ વર્ષથી આપ્યું હતું, પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ, એટલે આ વખતે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે. કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે, અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે, ઘરે મારા સાસુ છે એમને દેખાતું નથી, એટલે એમની સાથે મારે હવે મારે મારો ટર્ન છે એમની સેવા કરવાનો. હા, ફાઇલો મળી છે, સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે, કેમ કે હું તો ઘરે જ હતી નહીં. એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકશે. હા, એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી, શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે. એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલાં કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાય કરી આપો, એ પણ મેં એમને ના જ પાડી. એ બધાને ખબર છે કે હવે હું આ ના કરી શકું. હવે એ ફાઇલો જોવે તો ખબર પડે, કેમ કે છ કે સાત ડેપ્યુટી એન્જિનિયર્સ કામ કરતા હતા, કોના હસ્તકના કામની ફાઇલો હતી, કેમ કે મેં ફાઇલો જોઈ નથી એટલે મને ખ્યાલ નથી. અચ્છા, હા, મને પૂછ્યું નથી, મને જાણ નથી કરી, મને કહેવામાં નથી આવ્યું. મારી ઘરે મૂકી ગયા ફાઇલો, હું હતી નહીં ઘરે, મમ્મી એકલા હતા. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી ઉપર છે તે વિજિલન્સ ટીમ દ્વારા છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી એવા અલ્પના મિત્રા છે તેમને ઘરે છે તે કોર્પોરેશનની ટીમ દ્વારા છે તે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા, વિજિલન્સ ટીમ દ્વારા છે તે અનેક દસ્તાવેજો છે તે હાલ કબજે કરવામાં આવ્યા છે અને કહી શકાય કે વિવિધ પૂછપરછ છે તે હાલ ચાલી રહી છે. મહત્વનું છે કે તાત્કાલિક કમિશનર જે આનંદ જે કહી શકાય કે હાલના તાત્કાલિક કમિશનર છે તેના આદેશ બાદથી છે તે વિજિલન્સની ટીમ દ્વારા છે તે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને એના આદેશથી આ તપાસ છે તે હાલ ચાલી રહી છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, હાલ તેમના ઘર ખાતે અલ્પના મિત્રા છે તેમના ઘરે છે તે હાલ તપાસ છે તે ચાલી રહી છે. મહત્વનું છે કે અનેક કહી શકાય કે અનેક પોસ્ટો ઉપર તેમણે કામ કરેલું છે અને ત્યારબાદ તેમને ટૂંક સમય પહેલાં જ રાજીનામું છે તેમનું તેમણે આપ્યું હતું. ત્યારે મોટો સવાલ એ ઉભો થાય છે કે તેમણે આ રાજીનામું આપ્યું હતું કે તેમની પાસેથી રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું હતું.
હતું તેવા અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના કહી શકાય કે મહત્વની શાખાઓમાં ઊંચા હોદ્દા ઉપર છે તે અલ્પના મિત્રા દ્વારા છે તે પોતાની ફરજ પણ છે તે બજાવી ચૂક્યા છે, ત્યારે હવે કહી શકાય કે તેમને રાજીનામું આપ્યા બાદ હાલ તપાસ છે તે તેજ બની હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તેમના ઓફિસ અને તેમના ઘર ખાતેથી મોટા પ્રમાણમાં ફાઇલો અને દસ્તાવેજો છે તે એકત્ર કરવામાં આવ્યા છે. હાલ મહત્વની વાત એ છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરના આદેશથી રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમ છે તેના દ્વારા અલ્પના મિત્રા છે તેમના ઘરે હાલ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. તેમના ઘરે અને તેમના ઓફિસના સ્થળે પણ કહી શકાય કે તપાસ છે તે હાલ ચાલતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે અલ્પના મિત્રાએ થોડો સમય પૂર્વે જ જે રાજીનામું આપ્યું હતું ત્યારે એક સવાલ એ પણ ઊભો થાય છે કે રાજીનામું તેમણે આપ્યું હતું કે કોઈ કૌભાંડમાં નામ આવતા તેમની સામે કહી શકાય કે આ રાજીનામું તાત્કાલિક લેવા માટેની ફરજ લઈ લેવામાં આવ્યું તેવી પણ ફરજ પડાવી હતી તેવા પણ સવાલ ઊભા થાય છે. મહત્વની વાત એ છે કે અલ્પના મિત્રા જ્યારે ફરજ ઉપર હતા ત્યારે વોટરવર્ક શાખા સહિતની અનેક જે કહી શકાય જવાબદારીવાળી શાખા છે તેમાં ફરજ બજાવી ચૂક્યા છે અને એ સમયે પણ તેમના ઉપર અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો પણ છે તે લાગી ચૂક્યા છે. ત્યારે જોવાનું રહેશે કે તપાસમાં હવે શું નવું સામે આવે છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.